નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. દામનગરના દહીથરા અલગધણી ગૌશાળાના સ્વયંસેવી કર્મચારીને માર મારતા 300 થી વધુ સ્વયંસેવકો દ્વારા સ્થાનિક પોલીસમાં આવેદનપત્ર પાઠવી કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 500 થી વધુ બીમાર ગાયોનો નિર્વાહ કરતી સંસ્થામાં એમ્બ્યુલન્સ સંચાલક સ્વયંસેવકને સારી માલિકીની ગાય સ્વીકારવાનો ઇનકાર કરતા ગાય માલિક કિસમોને માર મારી ધમકી આપતા હતા. 300 થી વધુ અલખધણી ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરાપોળના સ્વયંસેવકોએ સ્થાનિક પોલીસમાં રજૂઆત કરી કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. સંપૂર્ણ મફત સેવા કરતા એમ્બ્યુલન્સ સંચાલક નરેશભાઈ વાવિયાને ઢોલ ધપાટ કરતા ગૌ સેવકોમાં ભારે નારાજગી. અબોલ જીવોને સેવા કરતા સ્વયંસેવકને માર મારી ધમકી આપનાર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરાય તો ગૌશાળા સરકારને અર્પણ કરવા સુધીની સ્વયંસેવકોની તૈયારી છે. માલિકીની સારી ગાયને ગૌશાળામાં આશ્રય ન આપતા સ્વયંસેવકને માર મારતા સર્વત્ર નારાજગી પ્રસરી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, દામનગર. તો ધ્રાંગધ્રા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈને જુલુસ કાઢવામાં આવ્યો હતો. ઈદના તહેવાર નિમિત્તે આજે ધ્રાંગધ્રા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યો. ધ્રાંગધ્રામાં નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. જુલુસ દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશો પાઠવતા રંગબેરંગી ફુગ્ગાઓ પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા. ઇસ્લામ ધર્મના હજરત મહંમદ પૈગંબર સાહેબના પવિત્ર રબી ઉલ અવલ માસના 12મા ચાંદે સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં ઠેર ઠેર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને જુલુસ કાઢવામાં આવ્યું હતું. ઈદના તહેવાર નિમિત્તે આજે ધ્રાંગધ્રા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રામાં નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. જુલુસ દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશો પાઠવતા રંગબેરંગી ફુગાઓ પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા શહેરના જુમ્મા મસ્જિદથી જુલુસ કાઢવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય બજારોમાં ફરી જુમ્મા મસ્જિદે સમાપ્ત થયું હતું, જેમાં અંદાજે 15,000 ઉપરાંત મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. ઠેર ઠેર ઠેકાણે ચોકલેટ, દૂધ, કોલ્ડ્રિંક, શરબત તેમજ નાસ્તો વગેરેના કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા. ઈદે મિલાદના પ્રસંગે ધ્રાંગધ્રા ખાતેથી ભવ્ય જુલુસનું આયોજન સમયે શહેરની મુખ્ય બજારોથી વિવિધ માર્ગો પરથી પસાર થયું ત્યારે શહેરનું વાતાવરણ સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકઠા થયા ત્યારે માનવ સાગર લહેરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંતમાં જુમ્મા મસ્જિદના ઇમામે દેશ અને દુનિયામાં અમર અને શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ જુલુસમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના કારોબારી ચેરમેન રફીકભાઈ ચૌહાણ, મુસ્લિમ સમાજના આગેવાન ઇનુસભાઈ મકવાણા, નજીરભાઈ ખાંચી, મહેબૂબભાઈ સહિતના દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા. તો વડોદરા જિલ્લાના દ્વારકા પગપાળા યાત્રાળુ સંઘ દ્વારા સતત 28મા વર્ષે 52 ગજની નૂતન ધ્વજા આરોહણ કરાયું. આ સંઘ સતત 62 વર્ષથી ચાલીને આવે છે. દ્વારકાધીશની અસીમ કૃપા પ્રાપ્ત કરવા સતત 62 વર્ષથી વડોદરા જિલ્લાથી દ્વારકા ભગવાનના દ્વારકાધીશના દર્શન માટે 100 જેટલા લોકોનો એક સંઘ દ્વારકા આવી પહોંચ્યો છે. આ સંઘ દ્વારા 28મી વખત જગત મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી. 625 કિલોમીટરનું અંતર કાપતા 23 દિવસ બાદ આ સંઘ દ્વારકાપુરીમાં પહોંચ્યો છે. અહીં 6 દિવસના રોકાણ દરમિયાન સંઘ દ્વારા આજે સતત 28મા વર્ષે ધ્વજા ચડાવી છે અને બ્રહ્મભોજન, બ્રાહ્મણોને અનાજ વિતરણ સહિત આજે ભગવાનને 1,11,000નો એક મુગટ પણ અર્પણ કરવામાં આવ્યો છે. એક પદયાત્રી છેલ્લા 31 વર્ષથી આવે છે. તેમને વચ્ચે પેરાલિસિસ થયો હોવા છતાં તેઓ આટલું અંતર કાપી દ્વારકા આવવા શક્તિમાન થયા છે. સંઘ દર કારતક માસમાં દશમના આવી પહોંચે છે અને દ્વારકામાં રોકાણ કરી દર્શન કરી ધન્યતા અનુભવે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, દ્વારકા. કુરંગા ખાતે આવેલ આરએસપીએલ ઘડી કંપનીની હદમાં આવતા ખેડૂતોના ખેતરમાં આરએસપીએલ કંપનીના પાઇપલાઇનમાં પાણી લીકેજ થતા ખેતરમાં ફેલાયા પાણી, ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. કુરંગા ખાતે આવેલ આરએસપીએલ ઘડી કંપની પોતાનો પાવર પ્લાન્ટ અને સોડા એસ પ્લાન્ટનું નિર્માણ કાર્ય હાલ કરી રહી છે. આશરે 5,000 વીઘામાં પોતાના પ્લાન્ટના નિર્માણના કાર્યમાં કંપની દ્વારા ખેડૂતોની પણ આ કંપનીની હદમાં જમી લાવેલી છે.
આશરે 300 વીઘાથી વધારે જમીન ધરાવતા ખેડૂતોને ઘડી કંપની દ્વારા જે ત્રાસ આપવામાં આવી રહ્યો છે તે જોઈને તો ચોક્કસ એવું લાગે કે અહીં ખેડૂતોનું કોઈ નથી. સરકાર માત્ર આવા ઉદ્યોગપતિ કંપનીઓની જાણે હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે કંપનીની પાઇપલાઇનમાંથી આ પાણી ખેડૂતોના ખેતરમાં જતા જમીનમાં હજુ જવું પણ ખેડૂતો માટે કઠિન બની ગયું છે. દૂષિત પાણી ખેડૂતોના ખેતરમાં જતા ખેતરમાં ગંદકી ફેલાઈ ગઈ હોય આ બાબતે આખરે ખેડૂતોએ આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે. ખેડૂતોને ગેટમાંથી બહુ મુશ્કેલીથી પ્રવેશ આપવામાં આવતો હોય કંપનીની દાદાગીરી અને ખેડૂતોની કફોડી સ્થિતિ સ્પષ્ટ ઇશારો કરતી હતી. કંપનીની હદમાં આવેલી જગ્યા ખેડૂતો પાસેથી યેનગેન પ્રકારે પડાવી લેવા કંપનીએ ખુલ્લેઆમ આ બધા નીતિ નિયમોને નેવે મૂકી દીધા છે. બધા રાજમાર્ગ અને આંતરિક રસ્તા જે ખેતરે જવા માટેના હોય તે પણ બંધ કરી દીધા છે. કંપની દ્વારા ખેડૂતોને ધાક ધમકી ઉપરાંત ખેતરમાં પ્રવેશ માટે હેરાન કરવામાં આવી રહ્યા છે. ઘડી કંપની વિરુદ્ધ કોઈ પણ સરકારી વિભાગના અધિકારી પગલાં કેમ નથી લેતા ત્યારે હાલ ઘડી કંપનીની હદમાં આવેલ જગ્યાએ ખેડૂતના ત્યાંના ખેડૂતના ખેતરમાં કંપનીની પાઇપલાઇન લીકેજ થતાં આ પાણી આવ્યું તો ખેતરમાં આવેલ વ્યાપક નુકસાનની જવાબદારી કોની? ત્યારે ખેડૂતોએ આ બાબતે દ્વારકા તંત્રને રજૂઆત કરીને થાક્યા છે. આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ખેડૂતો કંપનીની અંદર આવેલા પોતાના ખેતરમાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ત્યારે કુરંગા ગામના ખેડૂતો કંપનીની બેહદ દાદાગીરીથી થાકી એમ કહી રહ્યા છે કે ના ઇસ્તેમાલ કરે, ના વિશ્વાસ કરે, ઇસ ઘડી કા બહિષ્કાર કરે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલના કોમ્પ્લેક્સના ધાબા પર રેક્ઝિનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલના કોમ્પ્લેક્સના ધાબા પર રાખેલ રેક્ઝિન અને અન્ય વસ્તુઓમાં આગ લાગી હતી. આગના સમાચાર મળતા જ આગ ફાયરની 7 ગાડીઓ ફાયર ઓફિસર દસ્તુરની ટીમ સાથે આગને કાબૂમાં લેવા લાગી હતી. ઘટના પર હજારો લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ખોખરા અમરાઈવાડા પોલીસનો મોટો કાફલો ભીડને કાબૂમાં લેવા આવી પહોંચ્યો હતો, જેમાં 3 લોકોને બચાવી લેવાયા હતા. યોગેશ્વરી રામાનો સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં મેઘાણી નગરથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. 20,000 રોકડા અને એક આરોપી પણ ઝડપાયો હતો. મેઘાણીનગર વિસ્તારમાં બંગલા એરિયા વિસ્તારમાં શિવરામ સોસાયટીમાં રહેતા દીપેશ કમલેશકુમાર રાધાણી નામનો વ્યક્તિ પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવે છે. એ બાતમી મળતા પોલીસ તપાસમાં દીપેશના ઘરેથી લેપટોપ, ડોંગલ તથા 84,20,000 રોકડા રૂપિયા મળી આવ્યા હતા અને કઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી તે વિશે વધુ તપાસ હાથ ધરી હતી. મેઘાણીનગર વિસ્તારમાં બંગલા એરિયામાં ટેવરામ સોસાયટીમાં રહેતા દીપેશ કમલેશકુમાર રાધાણી પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવે છે તેવી બાતમી હતી. તેના આધારે પંચો સાથે એમના ઘરે ઝડપી તપાસ કરતા તેના ઘરેથી લેપટોપ અને ડોંગર અને તેમને 84,20,000 રૂપિયા રોકડા મળી આવેલા અને એક આરોપી પકડાયેલ છે. હાલ તો
એક જ આરોપી આ સંડોવાયેલો છે અને બીજા કોણ કોણ આરોપી સંડોવાયેલા છે તેની પૂછપરછ ચાલુ છે. આજના આગળની રિમાન્ડ મેળવી એની સાથે કોણ કોણ સામેલ છે તેની માહિતી. હાલ તો આ દીપેશનું એક જ નામ સામે આવે છે, એની બેન એની સાથે રહે છે પણ એનો કોઈ રોલ છે કે કેમ એની પણ તપાસ તજવીજ ચાલે. એનું કેવું છે, ચારેક મહિનાથી ચાલતું હતું, હવે એનો તપાસ તજવીજ આખી ચાલુ છે. એ મેડિકલ બાબતનું ચલાવતા હતા એવું એમનું કેવું છે. હાલ તો એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું પણ તપાસ તજવીજ ચાલુ છે. હા, એક જ વ્યક્તિ રહેશે. 84 લાખ રૂપિયા રોકડા છે, 84 લાખ 20 હજાર રૂપિયા રોકડા અને બીજા લેપટોપ ને મોબાઈલ ને. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો મહેસૂલના કર્મચારી હવે વિરોધ કરીને મગફળીની ખરીદીનો બહિષ્કાર કરવાના છે, કારણ કે રેવન્યુના કર્મચારીઓ જોડે પૂરતો સ્ટાફ નથી, 40% જેટલો સ્ટાફ છે. મગફળીની ખરીદીનો મહેસૂલના કર્મચારી હવે વિરોધ કરીને બહિષ્કાર કરવાના છે, કારણ કે રેવન્યુના કર્મચારીઓ જોડે પૂરતો સ્ટાફ નથી, 40% સ્ટાફ છે અને જેની કામગીરી નથી તેવા નાયબ મામલતદારોને આ ખરીદી કરવા માટેનું કહેવામાં આવ્યું છે. જેથી રેવન્યુ કર્મચારી મંડળના પ્રમુખે મહેસૂલ પ્રધાનને પત્ર લખીને બહિષ્કાર કર્યો છે અને આ કામગીરી નહીં કરે તેવું જણાવ્યું છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. લીલિયાના ઢાંગલા ગામે ભગવાનજી સાલિગ્રામ સંઘ શ્રી વૃંદાજીનો પરણીય પર્વ યાદગાર બનાવતા તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. શ્રી શક્તિ મહિલા મંડળ તેમજ શ્રી ઢાંગલા યંગ ગ્રુપ મંડળ દ્વારા અદ્ભુત તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. તુલસી વિવાહ પ્રસંગે વૃક્ષારોપણનું સુંદર આયોજન કરાયું હતું. 60થી વધુ વૃક્ષારોપે પર્યાવરણની સુંદર શીખ અપાઈ હતી, તેમજ ધર્મોલ્લાસ અને પર્યાવરણ પ્રકૃતિનો સુંદર સંદેશ આપવા શ્રી મસ્તરામ બાપુએ મનનીય વ્યક્તિત્વ આપ્યું હતું. ભગવાન શ્રી શાલીરામ સંઘ વૃંદાજીના પરણીય પર્વ પ્રસંગે ભવ્ય રાસોત્સવ સાથે સપ્તપદીની મહત્તા દર્શાવતા વિદ્વાન વક્તાઓએ આદર્શ જીવન ધોરણે અંગે માર્મિક ટકોર સાથે પર્યાવરણ પ્રકૃતિના જતન અને જાળવણીની પ્રતિજ્ઞા લેવડાવી હતી. નટવરલાલ ભાટિયા સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. માળિયા હાટીના ભંડુરી નજીકથી 6 ગૌવંશને કતલખાને લઈ જવાતા માળિયા પોલીસે છોડાવી તપાસ હાથ ધરી છે. માળિયાના ભંડુરી નજીક ટાવેરા કાર નંબર GJ12J 3930માં 6 જેટલા ગૌવંશ વાછરડા ભરી અજાણ્યા એસમો કતલખાને લઈ જતા હતા. તે દરમિયાન ભંડુરી ગળોદર વચ્ચે કારમાં ટેકનિકલ ખામી સર્જાતા કાર બંધ પડી જતા અજાણી કાર ચાલક એસમો કાર છોડી નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ નયનભાઈ ઠાકરને ગળોદર સરપંચ જાણ થતા ચોરવાડ પોલીસને જાણ કરવામાં આવી. ચોરવાડ પોલીસ તેમજ માળિયા હાટીના પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા, પણ માળિયા પોલીસને અબોલ પશુ વાછરડા ગૌશાળામાં સારવાર માટે સોંપેલ છે. આ ઘટનામાં 2 વાછરડાના મોત થયા હોવાથી તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન બહાર આવેલ છે આ બનાવમાં 2 વાછરડાના મોત થયા હોવાથી તેમનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. આ અંગે માળિયા પોલીસે અજાણ્યા ઇસમો સામે પશુની ઘાતકી હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળિયા માંગરોળ પંથકમાં ગૌવંશની તસ્કરીના બનાવ વધી રહ્યા છે, જે બંધ કરાવવા ગળોદર સરપંચ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ માળિયા હાટી. તો માંગરોળના સાંગાવાડાની સીમમાં ચેકિંગમાં ગયેલા PJDCL ના અધિકારી પર હુમલો કરી નાયબ ઇજનેર સહિતના સ્ટાફને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી સાથેની પોલીસ ફરિયાદ. બીજી તરફ સ્થળ પર જ રહેલ મજૂર મહિલાએ છેડતી કરેલો PJVSL અધિકારી પર આક્ષેપ કર્યો છે. જૂનાગઢ માંગરોળના સાંગાવાડાના શીલની બાજુના દરિયાએ બાર નજીકના સીમ વિસ્તારમાં PJVSL ના અધિકારીઓ તારીખ 19/11/18 રોજ ચેકિંગ અર્થે ગયેલા હતા, ત્યારે અધિકારીઓ ઉપર ગાળો આપીને મારામારી કરી ફરજ રૂકાવટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની PJVSL અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ રાજાભાઈ ભરડા તેમના પુત્ર અને બીજા અન્ય લોકો પર કરવામાં આવેલ છે. મળતી વિગતો મુજબ PJVSL ના અધિકારીઓ ચેકિંગ અર્થે આ વિસ્તારમાં વિનુભાઈ ભરડાના ઝીંગા ફાર્મ હાઉસ ખાતે ગયેલા હતા, ત્યારે માલિક વિનુભાઈ હાજર ન હોવાથી 3-4 કલાક રાહ જોયેલ અને જ્યારે રાજાભાઈ ભરડા સહિતની વ્યક્તિ ત્યાં આવેલ હતી જેમની સાથે ઝઘડો થયો અને સમગ્ર ઘટના બનેલી જેમની PJVSL અધિકારીએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. તો બીજી તરફ ઘટના સ્થળે રહેલ મજૂર મહિલા કવિબેન પંડિતે PJVSL ના કરંગિયા અને અન્ય અધિકારી વિરુદ્ધમાં ફરિયાદ અરજી આપેલ કે અધિકારીઓ ચેકિંગ માટે ઝીંગા ફાર્મની વાડી પર આવ્યા હતા, જેમણે અમોને કહેલ કે માલિકની પુત્રીનું અવસાન થયેલ હોવાથી કોઈ હાજરમાં નથી, ત્યારે જબરજસ્તીથી PJVSL ના બંને અધિકારીઓએ અપશબ્દ બોલી બાવડું ઝાલી મારા અંગોમાં પકડીને ઘરની બહાર કાઢી ગેરવર્તણૂક કરીને ચેકિંગ હાથ ધર્યું હતું. બાદમાં ચેકિંગમાં
કઈ જ મુદ્દા માલ ન મળતા તે લોકો 4 કલાક સુધી મહિલા મજૂર પાસે બેસી રહ્યા હતા. જો કે આજુબાજુ 1 કિલોમીટર સુધી પણ વીજળી કનેક્શનને લગતું કોઈ જોડાણ ન હતું. જ્યારે ફાર્મના માલિક વિનુભાઈ ભરડા તેમની પુત્રીના ખોટકાના કામમાં રોકાયેલ હોય અને બાબતની જાણ થતાં ગામના આગેવાન રાજાભાઈ ભરડાને મોકલ્યા હતા, ત્યારે ચેકિંગ થઈ ગયા પછી પણ કોઈ પણ કારણ વિના 4 કલાક ઝીંગા ફાર્મ હાઉસે મહિલા મજૂર પાસે બેસવાની બાબતને લઈને પીજીવીસીએલ અધિકારીને કહેલ, ત્યારે આ બાબતે બંને વચ્ચે તકરાર થયેલ હતી એવી આરોપી રાજાભાઈ ભરડા દ્વારા જાણવા મળ્યું હતું. આરોપી રાજાભાઈ ભરડાએ પૂછેલું કે અહીં કોઈ કિલોમીટર સુધી વીજ જોડાણ નથી, તો તમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી મજૂર મહિલા પાસે 4 કલાક બેસવાનો મતલબ શું? ત્યારે પીજીવીસીએલ અધિકારી કોઈ પણ જવાબ ન આપી શક્યા. હાલ સંપૂર્ણ પોલીસ તપાસ અને કાર્યવાહી મરીન પોલીસે હાથ ધરી છે. જ્યારે આ ઘટના વિશે મીડિયા સમક્ષ પીજીવીસીએલ ઓફિસર કરંગિયા કંઈ પણ જણાવવા તૈયાર ન હતા. મનીષ ડાકે સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.